पर नहीं था, कुछ उम्मीद था ही। अभी तो ऊपर की चेक करी जाओ मारो, जेनाथी खुशबू पण बेसी जाए ने प्रोपर रीते पाकी जाए, ये माटे ज लगाववामां आवे छे ने। आ जो आ આખા લસણ ના ગાંઠિયા હો ભાઈ, આપણા માટે હવે ગરમા ગરમ ઉંબાડિયું આવી ગયું છે। તો ફ્રેન્ડ્સ, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને આપણે છે ને શિયાળાની જે વસ્તુ છે ને સુરતમાં જે સુરતી લોકો અને આપણા હવે સૌરાષ્ટ્ર કાઠિયાવાડના લોકોએ વધારે ચાહના મેળવી લીધી છે એવી વસ્તુ ઉપર આપણે આવી ગયા છીએ। અને અહીંયા પહેલાં તો ક્લોઝઅપ કરો મેહુલભાઈ, જુઓ તમે, આ હવે તમને જોતાં જ ખબર પડી ગઈ છે કે અત્યારે આપણે કઈ વસ્તુ ઉપર આવી ગયા છીએ। અત્યારે આપણે આવી ગયા છીએ ઉંબાડિયું લેવા માટે, અને એ પણ આપણા સુરતની નજીક છે। ઘણીવાર આપણે લોકોને બહુ બધું દૂર આ છે ને ઉંબાડિયું ટેસ્ટ કરવા માટે જવું પડતું હોય છે, પણ અત્યારે આ જે ઉંબાડિયામાં આપણે આવ્યા છીએ ને એ સુરતની બહુ જ નજીક છે। તો અહીંયાનું એક્ઝેક્ટ પહેલાં તો લોકેશન તમને જણાવી દઉં ને, તો આ છે ને અત્રોલી ગામથી આગળ તમે થોડાક આવો ને તો સામે અપોલો ટાયર્સ આવે છે, એની એક્ઝેક્ટ સામે તમને અમૂલ પનીર મિક્સ ઉંબાડિયું જોવા મળી જશે। અહીંયાના રામભાઈ છે જે લગભગ 12-13 વર્ષથી ઉંબાડિયું વેચે છે, તો આપણે છે ને આખો વિડીયો એમની મેકિંગ પ્રોસેસ સાથે લીધો છે। તો વિડીયોને સ્કીપ ન કરતા અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો લાગી જઈએ। એ ક્યાં ડેલા છે અજમાઈન? એ આખું જીરું ટેસ્ટ પ્રમાણે મીઠું એકદમ વ્યવસ્થિત મિક્સ કરી દેવામાં આવે છે। આખા લસણ ના ગાંઠિયા હો ભાઈ, આવી ગઈ સુરતી પાપડી। હવે બધાને આમાં મસાલા જે ચટણી નાખી મસાલો આમાં મિક્સ કરી દેવામાં આવે છે। હા, પનીર આવે ચાકુ લાતો લાલા, જો આ પનીર ને વ્યવસ્થિત કટ કરે છે ચાચા। આપ પનીર ડાલ રહે ઓર કોઈ પનીર તો નહીં ડાલતા? નહીં ડાલતા તો ક્યાં હુઆ, હમ તો ડાલેંગે, હમ તો ડાલેંગે, ડાલી રહે હૈ ના આપકે સામને। ક્યા બાત હૈ, પનીર વાળું ઉંબાડિયું પનીર મિક્સ બીજી જગ્યાએ હોય ઉપર દે તો બધું મિક્સ થાય છે। આખું માટલું ભરાય છે અને લગભગ 1 કલાક જેવું થશે। ઘરેથી જ મસાલો ભરીને લાવે, ચાકુ
હવે છે ને આ ઉપરથી પાછું જે ઓલું કલોદ નાખ્યું ને એ ઉપરથી આ રીતે નાખી દેવામાં આવશે. જેનાથી ખુશ્બુ પણ બેસી જાય અને પ્રોપર રીતે પાકી જાય એ માટે જ લગાવવામાં આવે છે ને. આ જો આવ, હા મૂકી દો. વાહ, જો આ માટલું હવે રાખી દીધું છે, એની ઉપર હવે ટાપ કરવામાં આવશે. ઉપરથી લાકડા અને બધું ગોઠવવામાં આવે છે, સેવડી નાખી, જેનાથી તાપ પરફેક્ટ રીતે પરફેક્ટ થાય. કેમ કે અત્યારે ગવર્મેન્ટે કેરોસીન પ્રોપર રીતે બંધ કરાવેલું છે, એના માટે આ સેવડીનો ઉપયોગ કરવામાં આવે. એટલે સીધો તાપ લાગી ગયો. મિત્રો, આપણે અત્યારે રામભાઈનું ઉંબાડિયું ટેસ્ટ કરવા માટે આવી ગયા છે અને અત્યારે આપણી સાથે રામભાઈ છે, જેમણે આગળ તમે વિડીયોમાં જોયું કે કઈ રીતે બધું મિક્સઅપ કર્યું અને કઈ રીતે એમનું જે આ માટલું છે ને એ ભર્યું. પણ લિટરલી ઘણી જગ્યાએ તમે જાઓ ને તો કલાક કલાક થતું હોય, અહીંયા અમે આવ્યા જસ્ટ 10 મિનિટમાં આખું માટલું ભરી દીધું. બોલો રામભાઈ, એ આપના કેટલા સાલ છે? 13-14 સાલ. 13-14 સાલ ઇધર ઈ હો ગયા, ક્યા બાત હૈ. અરે આપણા ઉંબાડિયા આપને સ્ટાર્ટ ક્યા ઉસમે યે જો મસાલા ચટણી ડાલા થા વો કિસ ચીજ કા ચટણી બનતા હૈ? યે નીલા વસ્તુ અલાતે હૈ, મસાલા નીલા મસાલા બનાતે હૈ. બે નહીં બતાઉંગા ક્યા ક્યા બનતા હૈ. નહીં નહીં, કોઈ કોઈ બાત નહીં, વો આપકા સીક્રેટ, વો તો આપકા સીક્રેટ હૈ, વો તો આપ હી રખો. અરે યે જો ઉપર સે વો વનસ્પતિ ડાલા, કલાર કા પાન, ક્યા કલાર કી ભાજી બોલતે હૈ, કલાર કી ભાજી બોલતે હૈ. અચ્છા, ઓર યે ઉસમે ઉંબાડિયા મે કોન કોન સા સબ્જી ડાલા આપને? રતાલુ, સકરિયા, પાપડી, બટાકા, લસણ, પનીર. પનીર ભી ડાલા આપકે સામને હી ડાલા ના? હા, વો ભી સુમુલ કા, વો ભી સુમુલ કા. તો મિત્રો, પનીર પનીર વાળું ઉંબાડિયું અહીંયા મળે છે, પનીર મિક્સ. અને એ ઉંબાડિયા તો કેટલા ટાઈમ લગતા હે પકને? 1 ઘંટા પૂરા. પૂરા 1 ઘંટા લગતા? 1 ઘંટા 10 મિનિટ આગે યા 10 મિનિટ પીછે, ઓ જિતના તાપ કે તાપ લગેગા ઉસકે હિસાબ સે. એ અપના ટાઈમિંગ ક્યા રહેતા હે? યહાં સ્ટાર્ટ કબ તક કબ હો જાતા? 9 બજે રખ દેતે, 10 બજે તક ચાલુ હો જાતા. 10 બજે તક ચાલુ હો જાતા, 10 થી 10:15. ઓર શામ કો કિતને બજે તક મિલતા હે? અભી તો ફિલહાલ 8 બજે તક, નહીં તો 9 બજે તક. અચ્છા, 8-9 બજે તક મિલતા હે. તો યહાં કિસી કો આના હો તો યહાં કા એડ્રેસ ક્યા બનતે હે? અંત્રોલી, અંત્રોલી ગાંવ કે બાદ મે હી આતા હે ને? હા. તો મિત્રો, આ છે ને અપોલો ડાયર નું એક ફેક્ટરી છે, અને તમે સુરત થી આવો છો ને તો અંત્રોલી ગામ વટી અને તમારે રોંગ સાઈડે આવી જવાનું, ત્યાં તમને અમૂલ પનીર મિક્સ નું ઉંબાડિયું મળી જવાનું છે. તો હવે છે ને આપણે આગળ વિડીયોમાં તમે બધું જોઈ લીધું છે, હવે આ આપણું માટલું પાકી જાય ને ત્યાં સુધી આપણે વેઇટ કરીએ, માટલું નીકળે ત્યાર પછી આપણે ટેસ્ટ કરીને ટેસ્ટ જણાવીએ તમને કે ટેસ્ટ કેવો છે. આપણું ઉંબાડિયું બની ગયું છે, હવે ગોળાને કાઢી અને એમાં જે નાખેલું છે ને એ બહાર કાઢી લેવામાં આવશે. જુઓ તમે આ ઘાસ છે ને એ બહાર કાઢી લેવામાં આવશે. કેમ આપણા માટે હવે ગરમા ગરમ ઉંબાડિયું આવી ગયું છે. આપણું ઉંબાડિયું બની ગયું છે અને થેન્ક યુ મેહુલભાઈ, જે અત્યારે કેમેરાની પાછળ શૂટિંગ કરી રહ્યા છે, જેમણે આપણને આ જગ્યા સજેસ્ટ કરી અને આપણને અહીંયા લઈ આવ્યા માટે થેન્ક યુ મેહુલભાઈ. હવે પહેલાં તો જુઓ તમે આ ઉંબાડિયામાં પનીર નાખેલું છે, જોયું આ પનીર છે, બાકી બટાકા, રતાળું, સકરિયું અને પાપડી, આટલી વસ્તુ મેઇનલી આવા આમાં નાખવામાં આવે છે. ફર્સ્ટ ટાઈમ ઉંબાડિયું છે ને, ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કરું છું, એટલે એકચ્યુઅલમાં એમનો જે ટેસ્ટ હોય ને કઈ ટાઈપનો હોય ને એ ખ્યાલ નથી, પણ ટેસ્ટ કરીને મારા વતી મને જે લાગશે એ હું તમને સજેસ્ટ કરીશ.
पहला तो जो आ है आ चटनी काका है ये बधा शाकभाजी धोई अने घरे थी ने भरी ने लावे छे एटले आपणे अहींया आव्या ने तो फटाफट एमने बधुं मिक्स करी अने गोळो भरी दीधो। पहेला छे ने आपणे कंईक बहु गरम छे तो पहेला आपणे आ पापड़ीथी स्टार्ट करीए। आ एमनी छे ने चटनी साथे खावानुं હોય છે અને સુરતી લોકો છે ને સ્પાઈસી ખાવાના શોખીન બહુ હોય છે તો આપણે પણ હવે થોડા સુરતી થઈ ગયા છીએ એટલે હવે સ્પાઈસી તો ચાલુ કરવું જ પડશે। મેઇનલી કરામત જે છે ને એ આ ચટણીની છે, સાથે સાથે અંદર જે પેલી બનતું હતું ને ત્યારે તમે એક પીળા કલરની ચટણી જોઈ હશે, એ ચટણીનો જે ટેસ્ટ છે ને એ કંઈક ડિફરન્ટ છે। હકીકતમાં જો આ વસ્તુ એવી છે કે તમે લોકો ખાવ ને તો તમારી ઠંડી છે ને એ વહી જાય, એ ટાઈપની જોરદાર ટેસ્ટી અને સ્પાઈસી ચટણી વસ્તુ છે। વાવ, જો આ કટોરીઓ એકદમ બફાઈ ગયું છે, તમને કદાચ દેખાતું હોય કે ના દેખાતું હોય અંદરથી ધુવાડા પણ એટલા જ નીકળે છે, એકદમ ગરમા ગરમ છે। આ ટાઈપની કંઈ વસ્તુ સામે પડી હોય ને તો આપણે રહી ન શકીએ। વાવ, શક્કરિયું એકદમ બફાઈ ગયું છે અને સુપર્બ થઈ ગયું છે પનીર। એકદમ રોડ ઉપર છે એટલે થોડો ડિસ્ટર્બન્સ રહે છે પણ ઓવરઓલ પનીરનું બાઈટ મેં લીધું ચટણી સાથે। પનીર આપણે આમ લૂખું કે ખાઈએ ને તો મજાનું આવે પણ ચટણી સાથે એકદમ જોરદાર ટેસ્ટ લાગે છે। સેકન્ડરી અહીંયા સૌથી સારામાં સારી વસ્તુ મને લાગી હોય ને તો એ છે કે હરેક જગ્યાએ ચટણી છે ને એમની જે ચટણી હોય ને એ ડિફરન્ટ હોય છે। મારા એક મિત્રના મિત્ર છે, એમણે મને એવું કીધું હતું કે બીજી જગ્યા કરતાં પણ આ જગ્યાએ એમની જે ચટણી છે ને એ બહુ બેસ્ટ છે, હરેક જગ્યા કરતાં અહીંયા આ ચટણી બહુ બેસ્ટ છે, ઓવરઓલ મસ્ત છે। હવે બટાટું ટેસ્ટ કરીએ, બટેકું છે એ ઓવરઓલ ઉગાડ્યું બહુ જોરદાર બેસ્ટ છે, ટેસ્ટ કરવા જેવું છે, મજા માણવા જેવી છે, તો અહીંયા જરૂર ને જરૂર આવી જાજો। ફરી વખત તમને અહીંયાનું એક્ઝેક્ટ લોકેશન જણાવી દઉં ને, અંત્રોલી ગામથી તમે આગળ આવો છો ત્યાં અપોલો ટાયરની ફેક્ટરી છે, એમનો યુનિટ છે, એમની એક્ઝેક્ટ સામે તમને રામભાઈ ઉંબાડિયું જોવા મળી જશે અને સાથે સાથે એમના ત્રોફા ને એવું બધું અહીંયા છે, તો તમે અહીંયા આવો ને તો ચીલ કરવામાં બહુ મજા આવી જશે। જો અહીંયા કોન ભેળ પણ મળે છે, ટૂંકમાં અહીંયા છે ને તમને ટેસ્ટ કરવા અને હેલ્ધી ફૂડ તમને અહીંયા બધું મળી જવાનું છે, તો એક વખત અહીંયા જરૂરથી આવજો। બાકી વિડીયોમાં સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરજો, ન સારું લાગ્યું હોય તો પણ કોમેન્ટ કરજો કે નથી શું સારું લાગ્યું એ। મળશું પાછા નવા વિડીયોમાં નવી મોજ સાથે, ત્યાં સુધી ખાઓ પીઓ મોજ કરો, બાય બાય।